લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાયેલ મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ પ્રતિભાવમાં કલસરિયા રમેશ પીઠાભાઈ. સંધ્યા એ અંધકાર અને ઉજાસનું સમન્વય છે, અને જ્યારે લુઈ જેવા મહાન વૈજ્ઞાનિક જન્મ ધારણ કરે ત્યારે તે જરૂર સોનેરી અને ઉજાસમય બની જાય છે. સોનેરી સંધ્યા સુધી પહોંચવામાં ઘણી બધી સંધ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કૃષ્ણરૂપી પરમાત્માને પામવા માટે દેવકીજીએ કારાવાસ અને પોતાના 7 બાળકોનો ભોગ આપવો પડ્યો હતો. લોખંડની સંધ્યા, એલ્યુમિનિયમની સંધ્યા, તાંબ્રની સંધ્યા, ચાંદીની સંધ્યા, આ બધી સંધ્યાઓમાં જે મહાપુરુષોએ પોતાનું યોગદાન આપ્યું તે સરાહનીય છે. પથ્થરને તોડવા માટે પ્રત્યેક હથોડાનો માર અગત્યનો છે. એવી જ રીતે આ બધી જ સંધ્યાઓની અગત્યતા સમાજને પરિવર્તન અને વિકાસરૂપ પ્રગતિના પંથે લઈ જવા માટે અગત્યની છે. લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગોની વાત કરવી છે ત્યારે લુઈ બ્રેલે 6 ટપકાની બ્રેલ લિપિ આપણને આપી છે. એ પ્રત્યેક બિંદુ કંઈક સૂચન કરે છે. બિંદુ નંબર 1 લખવાનું સૂચન કરે છે. બિંદુ નંબર 2 વાંચવાનું સૂચન કરે છે. બિંદુ નંબર 3 ગણનનું સૂચન કરે છે. બિંદુ નંબર 4 ભણવાનું સૂચન કરે છે. બિંદુ નંબર 5 ભણાવવાનું સૂચન કરે છે. અને બિંદુ નંબર 6 તારું જીવન જીવવાનું સૂચન કરે છે. લેખનથી શરૂ થતી આ શિક્ષણની જીવનયાત્રા તારું જીવન જીવવા સુધી પહોંચે છે. લખતા આવડશે તો વાંચતા આવડશે, લખતા આવડશે તો જ વ્યવહારરૂપ અને ગણતરીમય જીવન જીવતા આવડશે, લખતા અને વાંચતા આવડશે તો જ ભણી શકાશે અને તો જ ભણાવી પણ શકાશે. આ 6 ટપકાના મહાત્મય રૂપી બ્રેલ લિપિ ખરેખર નેત્રહીન મનુષ્યને સાચો માનવ બનાવવાનું કામ કરે છે. પરિશ્રમનો કોઈ બીજો વિકલ્પ નથી. જે વ્યક્તિ જીવનમાં પુરુષાર્થ કરે છે સફળતા તેના ગળામાં હાર પહેરાવે છે. આશા, વિશ્વાસ અને પરિશ્રમથી જે વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે તે અવશ્ય તેમના જીવનમાં મહાનતા પ્રાપ્ત કરી શકે છે. કંઈક એવું જ જીવન મહાત્મા લુઈ બ્રેલનું હતું. લાભુભાઈ સોનાણી સાહેબનું વક્તવ્ય સાંભળ્યા પછી સ્પષ્ટપણે એવું જણાઈ રહ્યું છે કે તેમણે તેમના જીવનને સાચી દિશામાં પરિશ્રમના પંથે વાળીને અદ્યતન સમાજને નવો માર્ગ ચીંધ્યો છે. મનની દ્રઢતા, કાર્યમાં વિશ્વાસ અને પ્રત્યેક વસ્તુના વિકલ્પરૂપ પરિશ્રમને પસંદ કરી અને તેઓ સુંદર જીવન જીવી રહ્યા છે. અહીં એક પંક્તિ એમના માટે કહેવાનું મન થાય છે. અસ્થિર મનના માનવીને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અહીં એક પંખીની વાત કરું તો રેવન નામનું પંખી ગરુડના શરીર પર બેસી સતત એને ચાંચ મારતું રહે છે, પણ ગરુડ એની ઉડાન છોડતું નથી ને અમુક ઊંચાઈ પર જતા એ આપોઆપ નીચે પડી જાય છે. ગરુડ તેની પરવાહ કર્યા વગર પોતાના દ્રઢ મનોબળના પરિણામે તે હિંમત હારતું નથી. આવું જ કંઈક લાભુભાઈના કિસ્સામાં છે. હજુ તો માન દ્રષ્ટિથી આ જગતને જોવાની ઈચ્છા થઈ ત્યાં તો પરમેશ્વરે દ્રષ્ટિ છીનવી લીધી. આંખોની દ્રષ્ટિ ચાલી ગઈ એ દિવસ બધા દિવસો કરતાં આનંદદાયી છે. જે વ્યક્તિ આવું હકારાત્મક વલણ દાખવી શકે તેની પાસે દુઃખ ફરકી જ ન શકે. દુઃખને એકલા સહી લેવું અને જ્યારે સુખનો સમય આવે ત્યારે યશની ચાદર પોતે ન ઓઢતા પરિણામરૂપ વ્યક્તિઓને યશ અને કીર્તિમાં ભાગીદાર બનાવવા એ જીવનનો સારામાં સારો ગુણ કહેવાય. છેલ્લે એટલું જ કહીશ કે સંસ્થાનો વિકાસ હોય, વ્યક્તિનો વિકાસ હોય કે આખા વિશ્વનો વિકાસ હોય, જેની પાસે દ્રઢ વિશ્વાસ અને અડગમનરૂપી સમૃદ્ધિ હશે તે બધું જ કરી શકશે. તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર, જો ભી દેના ચાહે દે દે કિરતાર, દુનિયા કે તારણહાર. આભાર. જય લુઈ બ્રેલ.